હેલો ફ્રેન્ડ્સ, અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં આપ તમામ બાલ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, અબ કી બાર નવોદય પાસ. મિત્રો, આજના પેપર જોઈને અમને ખૂબ આનંદ થાય છે કે તમારા ચહેરા પર ખાસ એક હાસ્ય જોવા મળે, ખુશી જોવા મળે છે. મિત્રો, જે આપણે ધારેલું 100+ બાળકો પાસ થવા જોઈએ નવોદયના, આજે મિત્રો ખાસ એ લક્ષ્યને આપણે પ્રાપ્ત કરવા, એ દિશામાં આપણે મહેનત કરેલી હતી એ દેખાઈ રહ્યું છે. મિત્રો, 11-8 જે મિત્રો પરીક્ષા લેવાની, ઓકે, એનું આપણે સોલ્યુશન ભાગ 1ની અંદર મિત્રો આપણે શું જોયું, આકૃતિ જોઈ છે, ભાગ 2માં ફકરા જોઈ લીધા, અને ભાગ 3 આજે છે એમાં ગણિતનું સંપૂર્ણ રીત સાથે સોલ્યુશન આપણે અત્યારે સમજવા પ્રયાસ કરીએ છીએ. ઓકે મિત્રો, ગણિત માટે આપણે ખાસ જોઈએ તો 600 વિડીયો અપલોડ કર્યા, 100થી વધુ તમારી ટેસ્ટ મિત્રો લીધી, કેમ કે ગણિતમાં આપણે માર્ક કપાવવા દેવા નથી. ગણિતની અંદર જો થોડીક મહેનત કરશું મિત્રો તો આપણે મેરિટમાં આવશું, એ હેતુથી મિત્રો અમે પુષ્કળ તમારી કસોટી લીધી હતી અને એમાં તમે સફળ થયા છો. મિત્રો, આનંદ સાથે કહીએ છીએ મિત્રો, ખૂબ મજાની વાત છે. અને બીજી વાત કરીએ તો સાથે સાથે અપેક્ષા જ્ઞાન કી બુક, મિત્રો એક બુક લખેલી અમે લોકડાઉનના સમયમાં, જેમાં આજે પેપરના આધારે અમે કહીએ છીએ ખૂબ સફળ. મિત્રો, બુકમાંથી બધું જ બુકમાંથી પૂછાણું, જે રીતે મિત્રો બાલાછડીની એક્ઝામ હતી અને બાલાછડીના પણ આ જ બુકમાંથી 40 દાખલા પૂછાણા, એનો મિત્રો આપણે એક વિડીયો મૂકેલો. અને એ જ રીતે આજની બુક મિત્રો અપેક્ષા જ્ઞાન કી નવોદય ગણિત પ્રેક્ટિસ બુક, મિત્રો આ જ બુકમાંથી નવોદયની બધી જ રીત, બધા જ દાખલા આપણે પૂછાણા. અને ખાસ તમે એ ગણીને આવ્યા, વિશેષ વાત તો મિત્રો તમે સમજી અને ગણીને આવ્યા છો એનો આનંદ છે. ઓકે, વધારે સમય નથી લેવો મિત્રો, વિડીયોને ફટાફટ તમે શેર કરો. ચાલો મિત્રો શેર કરી દો, અને વિડીયો ખૂબ લાંબો બનશે પણ પૂરો જોજો મિત્રો, ખાસ આજનો વિડીયો. આ દાખલો મિત્રો એકદમ સરળ છે, સરવાળા જ કરવાના હતા મિત્રો. આ દાખલામાં તમારે, આની પહેલાં પણ મેં કીધું હતું, આવા જ્યારે દશાંશ પૂર્ણાંક આવે ત્યારે લીટી કરીને આ બાજુ મિત્રો 7 આ બાજુ લખવાના, 7.7 આ રીતે, પછી અહીંયા 7.0 મિત્રો 7, ઓકે, અહીંયા મિત્રો ખાસ એ લખી લે 7 લખવાના છે. ઓકે, તમારે મિત્રો અહીંયા 7 લખવાના હતા. ઓકે, સરસ મિત્રો દાખલો છે, અહીંયા 7.7 પછીના આંકડા આ બાજુ 7.07, પછી ત્રીજી સંખ્યા મિત્રો આપણને મળે છે 7.007, અને પછી ચોથી સંખ્યા છે 77.0077. મિત્રો, જ્યારે આવા દાખલા હોય ત્યારે આપણે ખાસ સમજાવેલું તમને કે પોઈન્ટવાળા હોય તો લીટી કરી સરવાળા કરો એટલે ભૂલ પડે નહીં. મિત્રો, આનો જવાબ ડાયરેક્ટ જો કરવો હોય સરવાળો જ છે તો જવાબ મળશે મિત્રો બી, 98. તમે કરજો મિત્રો 98.7847 આનો જવાબ મળે છે, 98.7847 આપણો જવાબ મિત્રો બને છે બી. સરસ દાખલો છે, અને બુકમાં મિત્રો વિડીયોમાં આ દાખલો આપણે વિડીયોમાં પણ સમજાવેલો છે અને બુકમાં પણ છે. ઓકે, દશાંશ પૂર્ણાંકના સરવાળા બાદબાકી ખાસ જોજો. ટ્રીક એન્ડ ટ્રીપ્સમાં મિત્રો આવા દાખલા આપણે લીધેલા જ છે. આ એક દાખલો બીજો, ખાસ દરેક વાલીની ઈચ્છા હતી કે આ દાખલો ખાસ સમજાવો. સમકોણ ત્રિકોણની બે કાટખૂણે, ઓકે, 5 સેમી તથા 12 સેમી છે. ઓકે, અહીંયા મિત્રો તમને એક દાખલાની અંદર થોડો સમકોણ ત્રિકોણની વાત કરે છે. ઓકે, આ એક ત્રિકોણ છે મિત્રો, અહીંયા આપણે દોરીએ, આ એક ત્રિકોણની વાત કરી, ઓકે, સમજીએ. ઓકે, બે કાટખૂણેની વાત, એક છે 5 સેમી અને એક છે 12 સેમી. તો મિત્રો આ એક લંબાઈ શોધવા માટેનું એક સૂત્ર છે, અને આ દાખલો મિત્રો આપણી રીતમાં આપણી બુક્સમાં નથી એ 100%, કેમ કે આ એક વિશેષ દાખલો તમને નવોદયમાં દર વખતે કંઈક અલગથી પૂછે. કર્ણ મિત્રો, કર્ણની લંબાઈ આપણે શોધવાની હોય તો બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ, આ એક સૂત્ર છે મિત્રો, બાજુનો વર્ગ વત્તા બાજુનો આપણે વર્ગ કરવાનો થાય છે, આ બગડો. ઓકે, તો કર્ણની લંબાઈ મળી જાય, એક બાજુ તમને મળી છે 5, ઓકે, 5નો વર્ગ કરો એટલે 25 મળશે, બીજો 12નો વર્ગ કરો એટલે તમને 144, 25 વત્તા 144 કરો એટલે મિત્રો તમારો જવાબ આવશે 169. મિત્રો 169 પછી કર્ણ તમારે લેવો છે તો તમારો વર્ગ, કર્ણનો વર્ગ, અહીં મિત્રો કર્ણનો વર્ગ બરાબર આપણે જોઈએ છીએ. ઓકે, કર્ણનો વર્ગ બરાબર આપણે મેળવવાનું થાય છે તો જવાબ મિત્રો કર્ણ બરાબર આપણને મળશે, અહીંયા કેટલા મળશે 13. ઓકે, કર્ણ 13 મળી ગયા એટલે આની લંબાઈ તમને મળી ગઈ 13. ઘણા બાળકો 13 સેમી કરીને ટીકાવ્યા તો મિત્રો આ દાખલો તમારો ખોટો, 13 નથી. આપણે ત્રિકોણની પરિમિતિ શું કહેવાય, બધી બાજુના માપનો સરવાળો એટલે 5 વત્તા 12 વત્તા 13 કરો એટલે તમારો જવાબ બને 30. 30 એટલે ડી આપણો જવાબ બને છે.
તો અહીંયા મિત્રો લોજિકલી નવોદયનો પ્રશ્ન આ રીતે બને, અને આ જ પ્રશ્નો નવોદયમાં પૂછાયને તમને ભૂલ કરાવેલી. આ એક પ્રશ્ન, બીજો છે ઓકે, તમને થોડો ટ્વિસ્ટ કર્યો છે. ચાલો હવે ત્રીજા. આ તો સરળ મિત્રો, એકદમ જો કહી શકાય એવો સરળ પ્રશ્ન છે. તમે જો લોજિકલી જો તો આવા દાખલા મિત્રો આપણે ઘણા કરાવ્યા. એક વસ્તુ છે 7500માં ખરીદવામાં આવે ને 8400માં વેચે, તો નફો આપણે પહેલાં તો નફો કેટલો થાય, તો 8400માંથી તમે 7500 બાદ કરો તો સિમ્પલ તમને દેખાય મિત્રો 900 રૂપિયા નફો થયો. હવે નફો તમારે ટકામાં શોધવાનો છે મિત્રો, ટકામાં આવડી જાય. નફો કેટલો છે મિત્રો એ ખાસ જોઈ લો. ઓકે, સૂત્ર છે નફો એટલે 900 × 100 મૂળ કિંમત. મૂળ કિંમત આપણી કેટલી હતી મિત્રો? 7500. મિત્રો ફક્ત તમારે સાદું રૂપ કરવાનું છે. બે મીંડા ગયા, બે મીંડા ગયા, અહીંયાથી 900 ભાગ્યા 75 કરશો એટલે 12. મિત્રો કેટલા ટકા આવશે? 12% આપણને નફો થાય છે. આ પણ દાખલો મિત્રો બુકમાં, આવા દાખલા જો તમે જોયા હોય તો બુક્સ ખોલશો તો 149 નફોખોર ટોપિકમાં આવા દાખલા આપ્યા જ છે. ઓકે, અને ટ્રિક એન્ડ ટ્રિપ્સમાં પણ આપ્યા મિત્રો કેટલા દાખલા મિત્રો, આપણે આવા દાખલા તમને કરાવ્યા છે. ત્યાર પછીનો જો આ એક દાખલો ચોથો, એક મેચ છે અડધો કલાક. હવે અડધો કલાક એટલે તમને ખબર હોવી જોઈએ 30 મિનિટ ગણાય. ઓકે, અડધો કલાક ચાલે છે મેચના 1/10 સમયનો ભાગ ટાઈમ આઉટ માટે છે. તો 30નો મિત્રો 1/10 ભાગ એટલે એને 1/10 વડે ભાગાકાર કરો તો મીંડું મીંડું ગયું એટલે 3 મિનિટ. આપણે શું કહેવાય, 3 મિનિટનો ટાઈમ આઉટ તમને બ્રેક આપે તો ટાઈમ આઉટ માટે કેટલી મિનિટ હશે? તો 3 મિનિટ. જવાબ મળી ગયો મિત્રો સી, સોરી બી, બી આપણો 3 મિનિટ જવાબ. સરળ છે. આ પણ દાખલા મિત્રો આપણે એવા બુક્સમાં આધારે કરાવેલા છે. હવે આ દાખલો મિત્રો તમને જ્યારે એનાલિસિસ મેં કર્યું ત્યારે મેં કીધું તો આવા દાખલા છેલ્લા 4 વર્ષથી મિત્રો પૂછાય છે. કાંઈ નથી મિત્રો, આજે છે 27/72 છે એના છેદમાં પોઈન્ટ પછી બે આંકડા છે એટલે 100 મૂકી દો. ગુણાકારના ગુણાકાર અહીં 1.8 એટલે 18 કરવા છે તો ઉપર આપણે મૂકી દો 10. પોઈન્ટ કાઢી નાખો એટલે ઉપર 10 મૂકી દીધા. અહીંયા 2772 કરી નાખ્યા છે, અહીંયા 18 નીચે કરી નાખ્યા. મીંડું ગયું, મીંડું. હવે મિત્રો જવાબ આવશે 27/72 છે છેદમાં 180. ઓકે, આપણો જવાબ આપણને ખબર છે 154 આવે, પણ 154 છે પણ નીચે એક મીંડું જો વધે છે તો અહીંયા એક આંકડા પછી 15.4 આપણો જવાબ બી. કેટલા બાળકોએ આ જવાબ સાચો કર્યો મને કોમેન્ટ આપજો મિત્રો. ખાસ તમારે કોમેન્ટ આપવાની રહેશે. જે જે દાખલા આપણે કરીએ છીએ ફટાફટ સોલ્વ જ કરશું મિત્રો. અહીંયા વધારે જો રકમને વાંચશું તો ખૂબ સમય લેશે મિત્રો. અહીંયા જો વાત કરીએ રેલગાડીના ઉપરવાનો સમય છે 8:15. ઓકે, અજમેરે બપોરે એટલા વાગે પહોંચે તો કેટલો સમય લીધો? સમય છે મિત્રો તો 12 કલાકમાંથી બાદ કરી નાખો એટલે 11:60માંથી તમે જો 8:15 બાદ કરો એટલે તમને કેટલા મળશે મિત્રો? 3:45. 3:45નો સમય મળે છે. હવે આ 3:45ના સમયમાં તમારે બપોર 12 વાગ્યા પછી પણ બપોરના કેટલા 2:30 પહોંચે તો 2:30 આમાં એડ કરવાના થાય એટલે 5, 7, 5 કલાક અને 75 મિનિટ. 75 એટલે 60 વત્તા મિત્રો શું થાય? 15. 60 એટલે 1 કલાક, 1 કલાક એટલે આમાં જ આશે 60 વત્તા એટલે 1 કલાક વત્તા 5 વત્તા 1 6 એટલે કેટલા? 1 કલાક એડ થયો મિત્રો અહીંયા. તો 6 કલાક અને 15 મિનિટ આપણો જવાબ બને. અહીંયા મિત્રો આવા દાખલા પણ આપણી બુક્સમાં આપેલા છે. 6 કલાક 15 મિનિટ એટલે બી આપણો જવાબ બને છે. ઓકે મિત્રો, આ એક દાખલો આવો આપણે મિત્રો મોડલ પેપરમાં પૂછેલો છે. એક્સની કિંમત કાંઈ નથી મિત્રો, x × x કરી નાખો બરાબર 25 × 196. અહીંયા ટોપિક મિત્રો વર્ગ અને વર્ગમૂળ આપણે મૂકેલો છે. જો એ વર્ગ અને વર્ગમૂળ તમને આવડે, ઓકે, એક્સનો વર્ગ બરાબર જો અહીંયા ખાસ તમે જોશો તો તમને આવા દાખલા વર્ગ અને વર્ગમૂળની ટ્રીકથી તમને આવડી જાય. ઓકે, વર્ગ અને વર્ગમૂળ કર્યું હોય તો મિત્રો તમને આવડી જાય. એક્સની આ એક્સનો વર્ગ છે બરાબર, આપણે એક્સની કિંમત જોવાની હોય તો એક્સની કિંમત કઈ રીતે? તો આનું વર્ગમૂળ જો 5 નીકળે છે, આનું વર્ગમૂળ મિત્રો 14 નીકળે. ઓકે, તો આ ડાયરેક્ટ એક્સની મિત્રો ડાયરેક્ટ એક્સનો વર્ગ ને એક્સની જ કિંમત આપણે મેળવવાની વાત કરીએ છીએ. એક્સ વર્ગ ને એક્સની કિંમત જોતી હોય તો 5 અને 14નો ગુણાકાર કરો. જો વર્ગ અને વર્ગમૂળ તમને આવડતું હોય તો 14×5=70 આપણો ડાયરેક્ટ જવાબ બી. ઓકે, સરળ છે મિત્રો, આવા દાખલા ટ્રીક જ કામ કરે છે. ઓકે, અને આવા દાખલા માટે મિત્રો વધારે જો પ્રેક્ટિસ તમારે મિત્રો આવા કરવી હોય તો આપણી બુક્સમાં ટેસ્ટ આપેલી અપેક્ષા જ્ઞાન કી બુક 250 રૂપિયામાં મિત્રો આની અંદર તમને 100થી વધુ ટેસ્ટ ગણિતની મેં આપી છે. ફકરાની વાત કરીએ તો 50થી વધુ ફકરાની ટેસ્ટ છે. તો બુક્સ ખાસ મેળવી લો 250 ડિજિટલ મિત્રો, ગુજરાતની પ્રથમ અને 700 વિડીયો ફ્રી. ઓકે, નવોદયની એક જ બુક જેમાં ફકરા પણ છે, આકૃતિ પણ છે અને ગણિત પણ આપેલું છે. ઓકે, તો બુક્સ 250માં મેળવી લેજો. આનો જવાબ તો મિત્રો તમને આવડે.
2,02,000 ને અંકમાં લખો. આ તો સાવ સેલો છે, સી સી. ઓકે, બધાને આવડી ગયો દાખલો? આ પણ દાખલો સરળ છે મિત્રો. પ્રથમ જો પૂછ્યું છે, પ્રથમ ચાર અભાજ્ય અવિભાજ્ય અવિભાજ્ય ને મૂળ કહેવાય. કઈ કઈ સંખ્યા? બે, ત્રણ, પાંચ અને પાંચ અને સાત. આ સંખ્યાનો સરવાળો મિત્રો, સરવાળો 17 બને છે. ના, આ આ દાખલા મિત્રો આપણે આવી બુકમાં કરાવ્યા છે, વિડીયોમાં પણ છે. કોઠો મિત્રો, અવિભાજ્ય સંખ્યાનો તો મેં તમને કોઠો આપ્યો છે, કોટસ્ટક, જેની અંદર તમને એકદમ સરળ મિત્રો પ્રથમ ચાર એકથી દસમાં બધી જ બાબતો આપણે ક્લિયર કરેલી છે. ઓકે, જો બુક્સ લીધી હોય તો આ દાખલો તમારો અત્યારે એમ થાય કે 1.25 મારા માર્ક રોકડા. આ બધા દાખલા બુક્સમાં પણ છે મિત્રો. ઓકે, ત્યાર પછીની વાત કરીએ દસમો. કઈ મોટામાં મોટી મિત્રો સંખ્યા? મિત્રો અહીંયા ખાસ વાત કરે છે, મોટામાં મોટી સંખ્યાની વાત કરવામાં આવે છે. ઓકે, જેનાથી 270 અને 426 ભાગતા દરેક વખતે શેષ વધે. તો મિત્રો આવી જ્યારે શેષ વધે છે ત્યારે આમાં આપણે કરવાનું છે, 270માંથી તમારે મિત્રો 6 બાદ કરી નાખો એટલે સંખ્યા મળે 264. ઓકે, અને 426માંથી 6 બાદ કરી નાખો એટલે 420. હવે તમારે મિત્રો આનો ગુરુત્તમ સામાન્ય અવયવ લઈ લેવાનો એટલે તમારો જવાબ મિત્રો આવશે 12. ઓકે, આનો લસા તમારે ફટાફટ લેવાનો છે, લસા લેશો. ઓકે, અવયવ પાડો, અવિભાજ્ય અવયવ પાડશો એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો 12 આનો જવાબ ગુસા મળશે, 12. સિમ્પલ છે ને, આવો દાખલો પણ મિત્રો આપણી બુક્સ. ઓકે, જો 54 નંબરનું પેજ છે એની અંદર આવા દાખલા અપેક્ષા જ્ઞાનકીમાં આવા દાખલા આપણે કરાવેલા છે. ઓકે, ત્યાર પછીની વાત કરીએ તો 11મો દાખલો. અહીંયા મિત્રો સાદુરૂપ આપવાનું છે, પેલા આ કાઉન્સનું સાદુરૂપ આપી દે. ઓકે, તો જવાબ 3 કાઉન્સમાં આપી દે, 6 7 42. 42 મિત્રો પછી વત્તા, ખાસ જો અહીંયા કરીએ તો 42 વત્તા 13 કરીએ, 6 7 મિત્રો અહીં 42 વત્તા 13, આ બંનેનો સરવાળો કરીએ એટલે 55 આવે છે. ખાસ જોજો મિત્રો, 55 કાઉન્સ અહીં પૂરો કરીએ, ભાગાકારના ભાગાકાર અહીં કાઉન્સ 11 13 33 મિત્રો, અહીંયા 33 આપી દઈએ. ઓકે, કાઉન્સના કાઉન્સ અહીંયા મેં 4 2 8, 8માંથી 12 જાય એટલે સીધા મિત્રો કેટલા થાય? 4 વધે, તો સીધા મિત્રો અહીં 4 લખી નાખું, સાદું રૂપ જ છે. ઓકે, હવે પહેલાં ભાગો સભાના નિયમ મુજબ કરીએ, 3 × 55, આ ભાગાકાર નીચે આવી જાય તો 3 11 11 50 55. હવે સાદુરૂપ મળી ગયું, 5 - 4 કરો એટલે જવાબ 1 મળે. સિમ્પલ છે મિત્રો, બી આપણો જવાબ બને છે, બી આપણો મિત્રો જવાબ બનશે. ઓકે, અને આવા દાખલા પણ આપણે આપેલા છે. અને મિત્રો સરસ આ દાખલો મિત્રો, આ વિડીયો પણ આપ્યા છે, બુક્સમાં પણ છે. સરાસરી ટોપિક એકદમ ફેવરિટ, એકદમ સરસ મિત્રો સરાસરીના દાખલા. ઓકે, કાંઈ જ કરવા નથી મિત્રો, આનો અને આનો 24નો ગુણાકાર 28 સાથે કરી નાખો, જે જવાબ મળે અહીંયા. ઓકે, એ જુઓ. ત્યાર પછી મિત્રો જો વાત કરીએ કે 29 સરેરાશ છે, એની ગુણાકાર કુલ પાડી 25 સાથે, એટલે 29નો ગુણાકાર તમે 25 સાથે કરી નાખો છો, શું જવાબ મળશે? 400 725 મળે છે, અને અહીંયા 672. આ બંને મિત્રો બાદ બાકી કરી નાખો એટલે તમને કુલ શું કીધું છે, સરેરાશ 25 પાડીમાં કેટલા રન બનાવેલા હોય, તો તમને આ બેની બાદ બાકી કરશો એટલે તમને જવાબ મળી જાય છે 53 મિત્રો, ડી આપણો જવાબ આવશે, 53 ડી મિત્રો. સરાસરીનો આ વખતે દાખલો પૂછવાનો, અને ખૂબ સરસ ને આપણા દાખલા સરળ હતા. ત્યાર પછીનું એક પ્રશ્ન છે, સમતુલ્ય દશાંશ અપૂર્ણાંક. મેં તમને કીધું હતું કે બે હોય તો શું કરવું, કે એક 12 છે, હવે 16 હોય તો 16ને મારે અહીંયા દશાંશ ચિહ્ન સુધી લઈ જવા માટે કેટલા વડે ગુણવા પડે? પહેલી વાત તો એ છે મિત્રો, તો પહેલાં તો મારે અહીંયા 16 છે મિત્રો, તો એને મારે 1000 લઈ આવવા હોય તો કેટલા વડે હું ગુણું? ઓકે, કેટલા વડે? તો મિત્રો અહીંયા 16ને આપણે 625 વડે ગુણશું. ઓકે, તો 625 વડે ગુણીએ તો 10000 થશે, તો ઉપર 625 વડે ગુણવાના. ઓકે, 12 ના 12, અહીંયા મિત્રો 625ના છેદની અંદર વાત કરીએ તો 10000 આવે છે, તો 4 આંકડા પછી મીંડા છે, તો 1 2 3 એટલે 12.0625 આપણો જવાબ બનશે, સમ દશાંશ અપૂર્ણાંક. ઓકે, તો સી આપણો જવાબ બને છે. ઓકે, સી આપણો જવાબ બનશે ખાસ. ત્યાર પછીની જો વાત કરીએ તો આ પણ દાખલો બુકમાં અને રીત વિડીયોમાં લીધી છે. ખાસ જોઈએ તો 6 અંકની નાનામાં નાની સંખ્યા તો આપણે મળે છે નાનામાં નાની લાખ, 4 અંકની મોટામાં મોટી સંખ્યા મળે આપણને 9999 તફાવત. મિત્રો હવે તો તમને ખબર જ હશે કે શું આવશે. ઓકે, 90000
મિત્રો એક આપણો જવાબ સી ઓકે સી આપણો જવાબ બને છે ને આવા દાખલાની પ્રેક્ટિસ આપણે ખૂબ કરી આ તો બધાનો સાચો જ હશે ઓકે ત્યાર પછીનો દાખલો જો વાત કરીએ એક વિદ્યાલયમાંની આજે પાઠશાળામાં 3/5 ભાગના બાળકો છે જો છોકરીઓની સંખ્યા 800 છે તો સંખ્યા મિત્રો ખાસ અહીંયા પ્રશ્ન છે તો છોકરાઓની સંખ્યા કેટલી હશે મિત્રો આ એક સરસ મજાનો દાખલો છે અને આની જો વાત કરીએ તો બે મિત્રો 3/5 ભાગના શું છે મિત્રો અહીંયા વાત કરીએ છોકરાઓ તો બાકી કેટલા છે 2/5 ભાગની છોકરી કેટલી છે 2/5 ભાગ બરાબર 800 થાય આપણને ખ્યાલ છે 2/5 ભાગ બરાબર 800 હવે 3/5 ભાગના બાળકો છોકરાઓ છે અને છોકરાઓની સંખ્યા કીધી છે 3/5 આપણને ખબર નથી તો 3/5 ભાગ બરાબર કેટલા તે રાશિ મૂકી દો અહીંયા મિત્રો 800 × 3/5 / 2/5 5 ઉડી ગયા અહીંયા 400 વડે 4 × 3 = 12 તો મિત્રો 1200 બાળકો હોવા જોઈએ આપણો જવાબ બને છે સી 400 × 3 મિત્રો 3 × 6 = 4 × 3 = 12 એટલે 1200 ઓકે જવાબ મળી ગયો સી તી રાશિ છે મિત્રો અને અપેક્ષા જ્ઞાન કી મિત્રો જે વાત થતી હતી બુકની 1 અને 2 બંને બુક હાજર છે અને આ અમારા ગૂગલ પે નંબર અને ફોન પે નંબર બધી વિગત આપેલી છે મિત્રો આના આધારે તમે મિત્રો ખાસ મેળવી લેજો ઓકે ત્યાર પછીની જો વાત કરીએ તો 16મો દાખલો હવે આ એક દાખલામાં કન્ફ્યુઝ હતા મિત્રો ઘણા બધા અહીંયા આપેલી પદાવલી છે એનો લગભગ જો મિત્રો લગભગ નિકટતમ સંખ્યા હવે લગભગ નિકટતમ સંખ્યાના આધારે આપણે આનો જવાબ આપવાનો છે અત્યારે મિત્રો અમે આન્સર કી આપીએ છીએ એટલે અમારા મત મુજબ મિત્રો અમારા મતે છે ખરેખર ફાઇનલ તો નવોદય જે આન્સર કી આપે એ જ સાચી રહેશે અહીંયા મિત્રો નિકટતમ સંખ્યા જો વાત કરીએ તો આની નજીકની સંખ્યા 350 થાય ગુણ્યા આને 50 કરવા પડે નજીક કોણ છે 50 વત્તા કરવાના અહીંયા 630 મિત્રો આ બીજી સંખ્યા 630 છે અને ભાગ્યા નજીકતમ કરવા નિકટતમ કરવા એટલે 30 કરવી પડે હવે આ બંનેનું સાદરૂપ મિત્રો આપો તો તમને જો વાત કરીએ તો 17000 મિત્રો આનો ગુણાકાર થાય 17500 કે 17500 આ ભાગાકાર આપો તો જવાબ આવશે મિત્રો 21 તો 17521 એટલે આપણો જવાબ બને ડી મિત્રો આ જ દાખલાને જો અલગ રીતે કરીએ તો ઘણાને સી પણ આવે છે પણ આપણે જવાબ ડીને અત્યારે માન્ય રાખીએ છીએ ઓકે જે પાઠ્યપુસ્તક આધારે જો આપણે જોઈએ તો આ જવાબ મળે છે મિત્રો ડી ઓકે 16મા પ્રશ્ન ફરી બોલું છું જવાબ આવશે ડી નિકટતમ સંખ્યાની વાત નજીકની સંખ્યા લઈ જવાનો છે એટલા માટે હવે આ એક પ્રશ્ન મિત્રો 4, 8 અને 7ના ત્રણેય અવયવી છે જે સંખ્યાને મિત્રો આપણે આનો અવયવી હોઈ શકે હવે મિત્રો જે 4નો અવયવી છે એ 8નો પણ 8નો હોય એ 4નો હોય છે આપણને ખ્યાલ છે આ એક વાત આપણે નક્કી છે ઓકે તો હવે 6ના ત્રણેય અવયવ છે 6 હવે નીચેનામાં કઈ સંખ્યા છે 6 વડે ભાગી શકાય હવે લોજિકલી મિત્રો આ છે સંખ્યા આ અને આ સી અને ડી તો મિત્રો ઓપ્શનમાંથી નીકળી જશે કેમ કે નહીં ભગાય હવે વૈધી એ અને બી હવે એ અને બીની વાત કરીએ તો આ જે સંખ્યા છે કે જવાબ આવે આનો મિત્રો જો વાત કરીએ ભાગી શકાતી નથી એટલે જવાબ મિત્રો સોરી મિત્રો અહીંયા એક ખાસ આપણે એ જોઈ લે મિત્રો અહીંયા આપણે છે ને ઓકે અહીંયા આ દાખલાની અંદર જો વાત કરીએ મિત્રો આપણે તો 6 વડે મિત્રો આ સંખ્યા ભગાતી જ નથી એટલે બી ઓપ્શન મિત્રો નીકળી ગયા મારાથી મિસ્ટેક થઈ ગયું 6 વડે બી સંખ્યા છે 6 વડે ભગાતી જ નથી એટલે બી ઓપ્શન મિત્રો આપણો નીકળી ગયો ઓકે હવે વૈધુ મિત્રો જો વાત કરીએ તો 6 વડે છે આ પણ સંખ્યા ભગાતી નથી ડી ઓપ્શન છે એ પણ ભગાતી નથી હવે વૈધુ એ ઓપ્શન 396 છે અને સી ઓપ્શન છે 696 હવે આના આધારે જો નક્કી કરવામાં આવે ઓકે તો આ સી ઓપ્શન છે 696 છે એ સંખ્યા એ ત્રણેયનો અવયવી 4, 8 અને 6ના અવયવી ગણાય છે ત્રણેય વડે આ સંખ્યા ભાગી શકાય છે માટે આપણો જવાબ બને છે સી ઓકે મિત્રો સી આપણો સાચો જવાબ છે અહીંયા પણ ખાસ ધ્યાન રાખજો આવી પેટર્ન આપણે બુક્સમાં મિત્રો આપેલી છે ઓકે હવે 18મો દાખલો આ એક દાખલા માટે ઘણા બધાના કોલ હતા મિત્રો લખેલી કિંમત એક રેડિયો છે 3 અશ્માઉસ માં ખરીદી લખેલી કિંમત પર કીધું છે હવે લખેલી કિંમત 20% વધુ ભાવે વેચે છે તો એને કેટલા ટકા નફો મળ્યો હવે મિત્રો લખેલી કિંમત બરાબર આપણે અહીં ધ્યાન ધારી લખેલી કિંમત બરાબર 100 રૂપિયા ધારી
ओके हवे ए लखेली किंमत ना एम कहेवाय छे 3 चतुर्थांश में खरीदे छे 100 रुपया ना 3 चतुर्थांश भाग करिए तो 25 आवे 25 तेरी 75 75 आपणी शू मित्रों थाय खरीद किंमत ओके अब 75 आपणी खरीद किंमत अत्यारे बने छे खास बाळको अहींया ध्यान आपजो हवे હવે એમાં 20% મિત્રો લખેલી કિંમત પર 20% એટલે 100 ના 20% જો આપણે કરીએ તો 120 આપણી શું બને છે વેચાણ કિંમત બને છે 75 આપણી ખરીદ કિંમત છે અને મિત્રો અહીંયા 120 આપણી વેચાણ કિંમત બને છે ઓકે અહીંયા પૂછ્યું નફો કેટલો ટકામાં તો ટકામાં નફો લેવો હોય તો મિત્રો સિમ્પલ છે કેટલો નફો 45 આમાંથી આ વાત કરું એટલે 45 રૂપિયા પણ નફો મળે છે 45 ગુણ્યા મિત્રો 100 છેદમાં 75 આના મિત્રો છેદ ઉડાડો 45 તેરી 25 તેરી 75 25 ચોકુ 100 15 તેરી 45 15 ગુણ્યા 4 કરો એટલે આપણો જવાબ 60 આવે છે 60 રૂપિયા આપણને નફો મળે દાખલો મિત્રો થોડોક લોજિક હતો લખેલી કિંમત તમને આપેલી નથી મૂળ કિંમત શોધવી પડે છે ધારી લેવી પડે છે અને એના આધારે આપણે વેચાણ કિંમત 20% નફો એટલે 120 વેચાણ કિંમત છે હવે 45 આ બંનેમાંથી વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરી એટલે 45 રૂપિયા આપણને નફો મળે છે અને આ રીતે આપણે દાખલો કરશું તો જવાબ આપણને મળી જાય છે અને આ એક દાખલો મિત્રો જો વાત કરીએ તો એક રાશિ એટલે મુદ્દલ 16 વર્ષમાં સાધારણ વ્યાજના દર પર બમણી થાય તો વાર્ષિક દર મિત્રો આ આપણે 100 ગુણ્યા જે વર્ષ છે એના વડે ટ્રીક વડે કરી નાખો તો 16 ને મિત્રો 100 છે મિત્રો રકમ 100 એને 16 વડે મિત્રો આ 100 છે રકમ આ સૂત્રમાં 100 છે એને 16 વડે ભાગી નાખો 6.25 આવે એટલે 6.14% ઓકે 6 પૂર્ણાંક એટલે આપણો જવાબ બને બી આનો જવાબ મિત્રો બનશે આપણો બી બને છે ઓકે આ રીતે ટ્રીક મિત્રો આપણે બુકમાં આપેલી છે આ ટ્રીક્સ ઓકે આ ટ્રીક્સ અત્યારે કામ લાગે છે ઘણા બધા બાળકોએ એપ્લાય પણ કરેલી હશે ઓકે ત્યાર પછીનો છેલ્લો દાખલો 20મો મિત્રો આ જે દાખલાનું સરળ કરતાં કિંમત કેટલી મળે તો મિત્રો આનો દાખલો કરવા જવાય નહીં આનો ગુણાકાર જો 3 પૂર્ણ સંખ્યા છે અહીંયા ઓકે અહીંયા 15 3 ગુણ્યા 15 કરો 3 15 તેરી આપણને મળે 45 કેટલા મળ્યા 45 હવે આને 0.ને સાઈડમાં રાખો આપણે લગભગ કીધું મિત્રો લગભગ કીધું છે એટલે એની અંદર 5 એડ કરી દો 45 વત્તા 5 કરો એટલે 50 આપણો જવાબ બનશે આપણો જવાબ સી ઓકે આટલા મિત્રો સરળ દાખલા છે હા 3 થી એક નફોખોટનો દાખલો મિત્રો એક એવો નીકળો છે એક ઓલો મિત્રો કાટકોણ ત્રિકોણવાળો પરિમિતિવાળો એક દાખલો એ બે દાખલા મિત્રો એક અને ઓલો મિત્રો આપણે જે વાત કરી હતી કે ભાઈ નિકટતમ વાળું એટલે 3 દાખલા તમને મિત્રો નવોદયની એક્ઝામમાં થોડાક અટપટા લાગ્યા અને મિત્રો એ 3 દાખલા તો નવોદયના લેવલના મિત્રો હોવા જ જોઈએ જેથી કરીને તમારું મિત્રો અહીંયા જ્ઞાન ચકાસાય તો 3 દાખલા તમને ખાસ થોડાક બાળકોને મિત્રો કન્ફ્યુઝ કર્યા છે નો પ્રોબ્લેમ પણ આકૃતિમાં તમે કવર કરી લીધા છે 40માંથી 40 અને ફકરા પણ એટલા સરળ હતા એમાં તમે મિત્રો 25 માર્ક કવર કરી લીધા આકૃતિના 50 ટોટલ ગુણ 50 અને ફકરામાં 25 એટલે 75 તમારા માર્ક કવર થયા છે ને ગણિતમાં કદાચ ખોટા પડ્યા હોય નો પ્રોબ્લેમ ઓકે પણ સરસ તમારું પરફોર્મન્સ છે અહીંયા મિત્રો આજનો વિડીયો અત્યારે પૂરો કરીએ છીએ અમારી એક પ્રામાણિકતાથી અમે એક બેઝિક એક તમને નજીક કેટલા માર્ક આવે એના કારણે અમે ખાસ કરીને તમારું મૂલ્યાંકન થાય તમે જાતે તપાસો એટલા માટે એક આન્સર કી બનાવીને વિડીયો મૂક્યો પણ ખાસ આન્સર કી અમારી ફાઇનલ ન સમજવી મેં તમને ત્યારે પણ કીધું નવોદય જે કહેશે એ જ ફાઇનલ ગણાય છે નવોદયની સમિતિ ઓકે પણ 100% અમે એક બેસ્ટ પ્રયાસ કર્યો છે બેસ્ટ આપવા માટેનો અને તમે અમને સાથ પણ આપ્યો અમારા વિડીયોઝ જોયા અમારી બુક્સ પણ લીધી માટે તમારો આભાર હવે મિત્રો અહીંયા સુધી વિડીયો રાખે છે ફરી મળશું જય હિન્દ જય ભારત